અનામિકા ઈએનટીવી ન્યૂઝમાં આપનું સ્વાગત કરું છું। તો જોઈએ આજના સમાચાર। સરકારી ખર્ચે તૈયાર થયેલી બિલ્ડિંગના ઉદ્ઘાટન પ્રસંગે આદિજાતિના વર્ગ 4ના કર્મચારીને સૌ પ્રથમ વખત મહત્વપૂર્ણ સ્થાન આપવામાં આવ્યું છે। સચિવાલય સંકુલના નવા બંધાયેલા સવર્ણ્ય સંકુલ 1ના ઉદ્ઘાટન પ્રસંગે દીપ પ્રાગટ્ય વિધિ સચિવાલય વર્ગ 4ના વરિષ્ઠ કર્મયોગી સવજીભાઈ ડામોરના હસ્તે કરવામાં આવી। મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી બપોરે 3:30 કલાકે ગાંધીનગરમાં સચિવાલય પરિસરમાં નવા બંધાયેલા બ્લોક સવર્ણ્ય સંકુલ 1નું ઉદ્ઘાટન કર્યું। માર્ગ મકાન મંત્રી શ્રીમતી આનંદીબેન પટેલની વિશેષ ઉપસ્થિતિમાં આ વહીવટી સંકુલ પ્રવેશ સમયે દીપ પ્રાગટ્ય માટે સ્તુતિઓની પહેલ કરવામાં આવી અને દીપ પ્રાગટ્ય વિધિ સચિવાલય વર્ગ 4ના વરિષ્ઠ આદિવાસી કર્મયોગી શ્રી સવજીભાઈ વાલજીભાઈ ડામોરના હસ્તે કરાઈ। સવર્ણ્ય સંકુલ 1ના બેઝમેન્ટ, ભોયતળિયું અને 4 માળ બાંધવામાં આવ્યા છે। આ સંકુલમાં મુખ્યમંત્રીશ્રીનું કાર્યાલય, મંત્રીશ્રીઓની કચેરીઓ, મંત્રીમંડળની કેબિનેટ, બેઠકનો ખંડ, સચિવશ્રી માટે બેઠકનો ખંડ, સભાખંડ, વહીવટી વ્યવસ્થાપન કચેરીઓ, મુલાકાતે આવતા નાગરિકો માટેની બેઠક વ્યવસ્થા તથા મુખ્યમંત્રીશ્રી અને મંત્રીમંડળ કર્મચારી અધિકારીઓની કાર્યવ્યવસ્થા, ડેટા સેન્ટર વગેરે છે। આગામી મંગળવારે ગાંધીનગર તાલુકા પંચાયતની સામાન્ય સભા મળશે, જેમાં કારોબારી અને સામાજિક ન્યાય સમિતિની રચનાની કાર્યવાહી થશે। ગાંધીનગર તાલુકા પંચાયતની બીજી સામાન્ય સભા 16 એપ્રિલે ગાંધીનગર ખાતે પ્રમુખ શ્રી કાળજી ઠાકોરના અધ્યક્ષપદે મળશે। ગાંધીનગર તાલુકા પંચાયતની સામાન્ય ચૂંટણી પછી મળી રહેલી આ બીજી બેઠકમાં તાલુકા પંચાયતની કારોબારી સમિતિ તેમજ સામાજિક ન્યાય સમિતિ રચના અંગેની કાર્યવાહી હાથ ધરાશે। તાલુકા પંચાયતની કારોબારીમાં 9 સભ્યો અને સામાજિક ન્યાય સમિતિના 5 સભ્યોની વરણી કરવામાં આવશે। આ સમિતિના સભ્યોની વરણી અંગે જિલ્લા ભાજપમાંથી માર્ગદર્શન માંગવામાં આવ્યું હોવાનું ભાજપના અતરંગ સૂત્રોમાંથી જાણવા મળ્યું છે। મળતી વિગતો પ્રમાણે કારોબારી સમિતિના ચેરમેન તરીકે પૂર્વ પ્રમુખ શ્રી પોપટભાઈ પટેલની પસંદગી આમ તો નિશ્ચિત મનાઈ રહી છે। તેઓ એકમાત્ર પક્ષના પુનઃ પસંદગી પામેલા વિજય ઉમેદવાર છે અને પંચાયતના વહીવટથી પણ અનુભવી હોવાથી તેમની પસંદગી થશે। અહીં સમય થઈ રહ્યો છે એક નાનકડા વિરામનો। ચાર તુફાની છટા કરો। માલી નહીં આયા, વો ટ્રક ફસાવા હૈ ના। અબ ક્યો? અબ તુફાન આયેગા। લિફ્ટ ચાહીએ? आ गया है, चार तूफानी तो दो। तूफान सबके अंदर होता है, बस ढक्कन हटाने की देर है। आज कुछ तूफानी करते हैं, आज कुछ तूफानी करते हैं। विराम बाद आपनु फरी स्वागत छे। ગાંધીનગર જિલ્લાની 9 પ્રાથમિક શાળાના 200 જેટલા બાળકોને આજે નેશનલ એચિવમેન્ટ સર્વે પ્રોજેક્ટ હેઠળ આવરી લઈ તેમની ક્ષમતા અંગેનું મૂલ્યાંકન હાથ ધરાશે। ગાંધીનગર જિલ્લાના 4 તાલુકાની 9 પ્રાથમિક શાળાના 3rd ના બાળકોને આ સર્વેલન્સ હેઠળ આવરી લેવામાં આવશે, જેમાં બાળકોના શ્રુત લેખન, વાંચન, ગણન અને લેખન અંગેની કસોટી યોજવામાં આવશે। આ 200 બાળકોની 2 અલગ અલગ કસોટી ભાષા અને ગણિતની લેવામાં આવશે, જેની ઉત્તરવહીઓ ચકાસવામાં નહીં આવે પણ તેમના રિસ્પોન્સ એટેન્સ ગ્રાફથી મૂલ્યાંકન કરવામાં આવશે। ભારત સરકાર દ્વારા પુરસ્કૃત આ યોજના અંતર્ગત જિલ્લાની 9 પ્રાથમિક શાળાના મહત્તમ 8-20 બાળકોની પસંદગી કરાશે, જેમને આ સર્વેલન્સ કરી અને મૂલ્યાંકન કરાશે। સંપૂર્ણ હેતુલક્ષી ઉત્તરવહી સાથે આ મૂલ્યાંકન કરાશે તેમ શિક્ષણ વિભાગના સૂત્રોએ જણાવ્યું છે। તો દર્શક મિત્રો, અહીં સમાચાર પૂર્ણ થાય છે। નમસ્કાર।